બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એક માસૂમ કિશોરને જબરદસ્તી પાંચ શખ્સો ઉઠાવીને બનાસ નદીમાં લઈ જાય તેની પર અત્યાચાર ગુજારવામાં આવતા હોવાની ઘટનાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી. ડીસામાં મિર્જા અને તેના અન્ય સાથીદારોએ આ વિસ્તારના જ એક માસૂમ બાળકને નગ્ન કરી બનાસ નદીના પટમાં સોટી વડે માર માર્યો હતો. આ કિશોરનો ગુનો માત્ર આ આરોપીઓને પોતાની પાસે રહેલ પાણીની બોટલ આપી ન હોવાથી આ અપરાધીઓ દ્વારા આ કિશોરને બળજબરીપૂર્વક અપહરણ કરી આ માસૂમને નગ્ન કરી સોટીઓ વડે માર મારવામાં આવ્યો હતો. તો ગારો બોલી અને આ સમગ્ર ઘટના આરોપીઓ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. તો આ વિડીયોને લઈને હિન્દુ સંગઠનોએ આગળ આવીને દોષિતો સામે પગલાં લેવાની માંગ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઇમરાન ઉર્ફે ગદ્દાર, અનવરભાઈ મિર્જા રહે ડોલીવાસ ડીસા, મોન્ટી અમૃતભાઈ રાઠોડ મોચી રહે મારવાડી મોચીવાસ ડીસા, મયુર કાંતિલાલ મહેશ્વરી સિંધી કોલોની રહે ડીસા, હિતેશ પૂરણભાઈ કહેર કહાર ભુઈવાસ ડીસા, કમલેશ ઉર્ફે કોફી રામચંદ્રજી ઠાકોર ડોલીવાસ ડીસા સહિત પાંચ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી, જેમાં ચાર આરોપીઓની અટકાયત કરી છે. હજુ એક આરોપી ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ZS ટીવી, ડીસા. કુમાર રામાભાઈ, કારોબારી ચેરમેન, પ્રાંતિજ તાલુકા પંચાયત વતી પ્રાંતિજ તાલુકાની સમગ્ર જનતા તથા તાલુકા પંચાયત કારોબારી સભ્યો સદસ્યો તેમજ કર્મચારી ગણને આવનારું નવું વર્ષ નિરોગી, ફળદાયી, લાભદાયી અને શુભદાયી નીવડે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.